હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ. હવે હું તમને આજે બતાવી જઈ રહી છું ત્રીજો દિવસ. પણ હું તમને એક વાત કરી દઉં છું કે જીરાનું પાણી હું પીતી નથી. મને થોડી તાસીર પ્રમાણે સહેજ ગરમ લાગતું એટલે નથી પીતી. પણ છતાં હું તમને અત્યારે કેમ બનાવું એ બતાવી દઉં છું, અને પછી હું કહીશ તમને કે કેવી રીતે એને લેવાનું છે એમ. ચાલો જો ફ્રેન્ડ્સ, તમને એક કહેવાનું રહી ગયું છે કે મારે તમારે જીરાનું પાણી જે પીવાનું છે ને એ નૈણા કોઠે પીવાનું છે. એટલે કે ઉઠીને તરત કંઈ પણ બીજું પાણી નથી પીવાનું, કોઈ ખાવાનું નથી, કંઈ નહીં. સીધું તે ફ્રેશ થઈને બ્રશ કરીને આપણે સીધું જે જીરાનું પાણી બનાવીને પીવાનું છે. ભલે તમે પછી જ્યારે ઉઠો ત્યારે ઉઠીને તરત બીજું કંઈ નહીં ખાવાનું, પેલું જીરાનું પાણી લેવાનું છે ઘૂંટડી ઘૂંટડે. પછી અડધી કલાક જેવું થઈ જાય પછી તમે કંઈ પણ વસ્તુ લઈ લેજો, બરાબર? જુઓ ફ્રેન્ડ્સ, આ છે જીરાનું પાણી. હું તમને કહેતી હતી તે જીરાનું પાણી તમને બતાવી દઉં છું. આવી રીતે આખી રાત પડ્યું રહ્યું છે, આવો જો કલર પકડી લીધો છે એમને. અને હવે આને હું નાખી દઈશ આ તપેલીમાં. આ બધું છે હલાવીને નાખી દેજો અંદર, અને જીરું બધું આવી જાય. અને હું શરૂ કરી દઈશ હવે ગેસ. આવો કલર પકડી લીધો છે એમને. જલસા કરી લેવા, 10 દિવસ રહ્યા હશે, 10 દિવસ નથી, 5 થી 6 દિવસ હવે રહ્યા હશે દર્શભાઈ ને. જો આ જીરું ઉકળી જશે ને એટલે હું તમને ગાણી બતાવીશ કે કેટલું પાણી હું રાખું છું એમ. પછી આ પાણીને તમારે લેવાનું છે. જો તમને 4-5 દિવસ જુઓ મારા જેવું થાય તો બંધ કરી દેજો, ને તમને કઈ પ્રોબ્લેમ ન થતું હોય તો વાંધો નહીં. ના રવા દે બેટું જ્યુસ નહીં હમણાં અત્યારે, તો પ્રોબ્લેમ થાય તો રવા દેજો, ને જો ન થાય તો કઈ વાંધો નહીં. તો તમે છે ને સાદું પાણી પણ લઈ શકો છો પીને, અને જેમને રાત્રે બહુ ભૂખ લાગે છે ને એને હું હજુ એક ડ્રિંક કહીશ તો એ લઈ લે, તો એ વાંધો નહીં. ચાલો આ મેં બાળી દીધું છે, એટલું પાણી રાખ્યું છે. અને હશે કો ગરમ રહેવા ઠરવા દીધું તું, અત્યારે હશે કો ગરમ છે. જો આને હું ગણી થી ગાડી વાળી છે, આને પેલો મોટો ગ્લાસ હતો, આ કાચનો છે એ નાનો છે, તો એટલું જ મેં રાખ્યું છે. જો એટલો ગ્લાસ નું પાણી રાખ્યું છે. અને બીજું એ કે તમારે આ પાણીને છે ને ઉભા ઉભા નથી પીવાનું, સોરી ઉભા ઉભા નથી પીવાનું, પણ એક જગ્યાએ બેસીને તમારે ઘૂંટડે ઘૂંટડે પીવાનું છે, એક હારે નથી પીવાનું. હા, એક ઇમેજ એવી વસ્તુ છે કે હું એક હારે જ પી જાઉં છું, મને ન ભાવે ને એટલે, નહીતર ગમે તે લીપી એટલું ઘૂંટડે ઘૂંટડે એક બે ઘૂંટડે એવી રીતે પીવાનું છે. આ મને કાશ્મીરમાં થોડું ગરમ પડે છે, પણ હવે બનાવ્યું છે તો ભાવેશ ને બે અડધું પીશો ને. જો ફ્રેન્ડ્સ, આ નીકળી ગયું છે મગનું પાણી, આ બાફેલા મગ, અને આ અમારા જ્યુસની તૈયારી. અને આ એક તમને કહેવાનું છે કે આ છે ને પપૈયું ખાઈ શકાય ડાયટમાં, આમાં ફાઈબર રહેલું હોય એટલે ભૂખ બહુ જ ઓછી લાગે. પણ તમે આ પપૈયું લઈ શકો છો, પણ કઈ રીતે કે તમે સવારના ટાઈમે 10 વાગ્યા સુધીમાં લઈ લો ને, તો જો કોઈને બપોર સુધી કાંઈ પણ લેવાની આદત ન હોય અને બપોર પછી પપૈયું ને એવું લેશો તો પેટ ભારે ભારે રાખશે. બપોર પછી હળવું કરી નાખજો. સવારનું તમે પપૈયું લઈ લેશો ને 10 વાગ્યા સુધી, 10-11 વાગ્યા સુધીમાં, તો એ તમારા આખા દિવસમાં આરામથી પચી જશે. આમાં ફાઈબર હોય એટલે પેટ ફૂલ ભર્યું ભર્યું લાગે. સાંજના ટાઈમે નહીં લેવાનું, અને સવારના ટાઈમે જ પપૈયું લેવાનું તમારે. અને જો હું તમને બતાવું છું અમારું જ્યુસ, આમાં કાંઈ પણ નથી નાખ્યું, ખાલી તરબૂચ છે અને ખાંડ કે કશું જ નહીં. અને આ રીતે તમારે સીધું ફેરવી જ નાખવાનું છે. ઊંડું વાસણ લેજો, નહી તો સાટા બહુ ઉડશે. તમારે શું કરવાનું છે આમાં? આપણે કામ વાળા હોય બધા, અમારે તો કામ કરતા હોય ને ઘરનું, મારે કામ ઓછું રહેશે, નીચે મેડિકલમાં જવાનું ઉતાળું હોય છે. એટલે હું કેવું કરું છું, આ જ્યુસ કાઢીને આ ચમચીથી ગેંથી કાઢવા નથી રહેતી, આમાં મૂકી દઉં છું આમને આમ, અને ફ્રીજમાં આમને આમ જવા દો એટલે એને હાથે નીતર્યા કરે, આમાં એના હાથે ગળાયા કરે, હાવ કોરો પડી જાય ને એટલે આપણે પાછું જ્યુસ પીવાનો ટાઈમ થાય ત્યાં બધું જાતે કોરું થઈ જાય બધું, અને પત્તારે કાઢી લઈએ છીએ. આમનામ પડ્યું રહેવા દો ને, આમનામ ફ્રીજમાં જવા દઉં હું તો. તમે પાછો ચમચીથી કાઢો ઓલું કરો ને એવું કંઈ નહીં.
જો ફ્રેન્ડ્સ, હવે અત્યારે અમે બેસી ગયા છે બપોરનું જમવા, બે વાગી ગયા છે. આ જો ભાવેશ દર્શનું ચોળી આપે છે, ભાવેશે લઈ લીધું છે એનું જમવાનું. પાપડ આવી ગયા, ડુંગળી આવી ગયા, ના મગ છે, એમાંથી હું થોડાક મગ લઈશ અને આ મગ પછી પડ્યા રહેશે. છોકરાઓ સાંજ સુધી ખસે, ખાવા છે તારે? હમણાં આપું છું. છોકરાઓ સાંજ સુધી ખસે બધા. ચાલો આવી જાઓ તમે પણ જમવા માટે. બપોરનું અમારું તૈયાર થઈ ગયું છે. હું નાખું છું બે ચમચી અંદર મારા શાક. હા હાલો, દસ ભાઈ નું ચોળેલું તૈયાર છે. ઓ તમે જોઈ લેજો બધા, બસ તારું જોઈ લેશે. સારું હાલો, હું બતાવું છું તમને મારું, મેં અંદર કઈ રીતે એડ કરું છું મારા મગનું ને એનું શાક. ચલો અંદર કરવાનું છે, એડ કરું છું ને જો એટલું એડ કરીશું. જેટલા તમારા મગ એ પ્રમાણે, મગ વધારે હોય તો એકાદ ચમચી વધારે નાખો, મગ ઓછા હોય તો એકાદ ચમચી. જો આ રીતે મારા ઓછા છે તેટલા, અને આ રીતે હું લઈને પછી ખાઈ લે, એટલે તમને મગ સાવ ફીકું ન લાગે એમ. મગ ફીકા તમને સાવ મગ ફીકું ન લાગે એટલે તમે કોઈ પણ શાક તમારા ઘરે મગનું ન, અમારા ઘરે મગનું જ બની જાય પછી મગ બાફી. એટલે કેમ કે બે જણ ડાયટ કરી છે, છોકરાને મગનું શાક હોય તમારા દર્શન પહેલેથી જાણે. મેં ડાયટ શરૂ કર્યું 2021માં, ત્યારે દર્શ 2 વર્ષનો હતો, એટલે દર્શને ત્યાંથી જ ખબર છે કે એ મગજ ખાય. એટલે એને બીજું શાક જોઈએ તો મગનું કરીએ ને તો એ રાજી થઈ જાય મસ્ત. વચ્ચે બીજા મગનું શાક કરતા તો એ રાજી થઈ જતો. મગનું શાક તો અમારે દર્શને બહુ વાલું છે ત્યારનું, અને અમારા ઘરે બધા જ મગનું શાક ખાઈ લે છે. અને જો તમારે કોઈ ન ખટવું હોય ને બીજા શાક કરવા પડતા હોય તો તમે મારા માટે મગ બનાવ્યો ને એમાં તમે જે બીજું શાક બનાવેલું હોય, ભલે કોઈ પણ શાક ઘરના માટે બનાવ્યું, એની એક ચમચી આપણા મગની અંદર નાખી દેવાની. એટલે થોડું થોડું મરચાંનો સ્વાદ ને બધો સ્વાદ આપણને આવી જાય, એટલે થોડું ટેસ્ટી લાગે, એટલે તમને હાવ ફીકવી ન લાગે ને કંટાળી જાય બરોબર. અને અત્યારે તો હું આ જ લઉં છું, એટલે હું આ જ લઈશ ને હું તમને સાંજે આજે ઓટ્સની ખીચડી બતાવીશ, અને હું એ રોટલાની જગ્યાએ ખાઈ લઈશ આજ સાંજે બતાવીશ. એટલે પણ તમે જો ઓટ્સની ખીચડી બપોરે શરૂઆત કરતા હો ડાયટ તમારું, તો તમારા મગથી એક દી મગ એક દી ઓટ્સની ખીચડી છે, કોઈ પણ ઓટ્સની વસ્તુ બનાવીને ખાવ તો ચાલે કરું તમે ઓટ્સમાં. તો હું તમને આજે ઓટ્સની ખીચડી બતાવીશ, અને કાલે ઓટ્સની કોઈ બીજી નવી વેરાયટી પણ તમને એવું બતાવીશ. તો એવું ડાયટ માટે જે જે રેસીપી મેં વાપરી છે, યુઝ કરી છે, હું તમને બતાવીશ. ચાલો કન્ટિન્યુ. જો ફ્રેન્ડ્સ, વાગી ગયા છે 5:30, અને હવે અત્યારે હું લઈ લઈશ પાછું તરબૂચનું જ્યુસ. એમ બધા આજ તો સૂઈ ગયા હતા, કાલ તો ઘડીક આમ લાંબા જ થયા હતા, આમ બધે જવું હતું એટલે આધાર કાર્ડ ને એવું કઢાવવા માટે ને એવું. આજ તો ઘડીક સૂઈ ગયા હતા, વાગી ગયા છે 5:30. છોકરાઓ જોવા મળ્યા છે ટીવી 5:30 ઉપર, જેવું અત્યારે 5:10 થઈ ગયું છે. એમ તો અમે ઉઠ્યા 5:30 થઈ ગયા. હવે હું લઈ લઉં છું થોડુંક જ્યુસ તરબૂચનું, અને ભાવેશે જે લીધું હોય એ ખરું, એ તો નીચે વહી ગયા છે. વહેલા વહેલા અંધારું મળશે થવા, જેમ શિયાળું આવશે ને. હલો, અમે અમારું જ્યુસ લઈ લઈ. જુઓ ફ્રેન્ડ્સ, આ છે મેં અત્યારનું જ્યુસ. હવે લઈ લે 5:30 ઉઠી તરત, અને એમના શાકભાજીને એવું સુધારવાનું છે. તો અત્યારે જ્યુસ પીશું તો વટાણા 5-10 મિનિટ રસોઈ કરતાં કરતાં ખાઈ સવાય. જ્યુસ અત્યારે લઉં છું તો વટાણા રસોઈ બનાવતા બધા વટાણા ખાવાય છે તો ખાઈ ભૂખ લાગશે, તો આ નહીં લાગે તો નહીં પણ ખાવ, કેમ કે હવે મને બહુ લાગતી નથી પહેલાં જેવી. આ તો મેં તમને જ્યારે શરૂ કર્યું ને ત્યારની વાત હું બધાને તમને કહું છું કઈ રીતે લેવું એમ. અને આ છે ને અત્યારનું મારું ડાયટ મારું બહુ જ ઓછું થઈ ગયું, અમારે નથી બહુ જરૂર પડતી, એટલે હું જો આ જ્યુસ લઉં છું. આ જ્યુસ એનર્જી ડ્રિંક તો બહુ સારા, ગમે ત્યારે લેવ, થોડા થોડા લો, ફૂલ પેટમાં નહીં લેતા, ભલે તમે દિવસમાં 3-4 વાર લો પણ થોડા થોડા લો. અને હમણાં હું તમને ઓટ્સની ખીચડીની રેસીપી બતાવું છું, તમને જો શરૂઆત કરો ત્યારે લો, પણ ધીરે 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 બધું મૂકતા જાઓ, એક 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 સ્કીપ કરતા જાઓ, જે ઓછો ભાવે એ, અને થોડું થોડું કરતા જાઓ, પણ ધીરે ધીરે દિવસો થોડાક જવા દેજો, ભલે શરૂઆત છે, તમે હજુ 7-8 દિવસ જવા દેજો એવી રીતે. અને એક ખાસ કહેવાનું, જેને જેને આમાં ફાયદો થાય તો એ કોમેન્ટમાં લખો છો તમે એટલો ઘટો, તો પ્લીઝ એક એટલું કરજો કે તમારે તમારા દીધેલા ડાયટથી ઘટે છે એમ કહેજો, તો મને આઈડિયા આવે કે મેં કીધું એનાથી ઘટ્યો કે કોઈ બીજો એમાં કોમેન્ટ કરે છે કે મારે ક્યાંથી ઘટ્યો એમ, તો મને આઈડિયા આવે. પહેલાં કોઈ એક બેને મૂક્યું, પછી કોઈએ પૂછ્યું ત્યારે એમને કીધું કે ના હેતલબેને કીધું એમ ઘટ્યો છે, બીજાએ પૂછ્યું ત્યારે, પછી બીજા કોઈ અત્યારે મૂક્યું છે કે મારું 1 કિલો ને કંઈક 200 ગ્રામ આઈ થિંક 2 દિવસમાં ઉતર્યું છે. તો એ પ્લીઝ કમેન્ટ કરીને કહેજો કે કોના આ મારી મેથડ દેવાથી ઘટ્યો છે કે શેનાથી ઘટ્યો છે એમ પ્લીઝ, તો એટલું આઈડિયા આવે કે નહીં મેં દીધું એ થોડુંક કામ લાગે છે ખરું એમ. તો હું તમારા બધાનો ખૂબ ધન્યવાદ દેજો એ રીતે, તો મને આઈડિયા આવે કે ના હું આજે કરું છું બરોબર છે, કે બધાને કામ કે ઉપયોગમાં આવે છે કે નથી આવતું એમ. સારું ચાલો હું જ્યુસ પી લઉં છું મારું. જુઓ ફ્રેન્ડ્સ, આમાં તેલ કેટલું લેવાનું, ખીચડી બનાવું છું ઓટ્સ નહીં, તમને બતાવતી આ 1 પાવડું તેલ છે, એમાં મારું પાવડું સાવ નાનું છે. એક તો તમે પાવડું ઘરમાં નાનું કરી નાખો એટલે તમારો થોડો ફાયદો થશે,
એમાં જો ખીચડીમાં તેલ કેટલું લેવાનું, જો બપોરના ટાઈમે લેતા હોય તો હા ઓછું, સાંજે આપણે એટલું લેતા, જો એમાંથી આટલું આટલું તેલ મેરાવા દીધું છે, ઝાઝું પાણીમાં જ બાફવાનું છે. દાજવા લાગે એવું લાગે તો તમારે પાણી રેડી દેવાનું, તમારે વઘાર કરીને પાણી રેડી દેવાનું. આપણે અમુક પાણીવાળા રસોઈ બનાવતા જ હોય ને પાણીવાળા શાક, એના જેમ જેને રાઈ ભાવતી હોય તો રાઈ, ખીચડી જીરું એકલું ભાવતું હોય તો જીરું, પણ અમારા ઘરે એવું છે અમને રાઈ જીરું બંને જોઈએ અમારે, એટલે એમાં રાઈ નાખશું અને જીરું નાખશું, અને જેટલી ક્વોન્ટિટીમાં બનાવો એટલું. મેં ટમેટા, ડુંગળી અને લીલા મરચા એટલું સુધાર નાખ્યું છે. બટેટાવાળી ખીચડી થાય પણ બટેટા આપણે સ્કીપ કરવાના છે બને એટલા, અત્યારે સ્ટળું છે એટલે પછી તમે નાખી શકો છો, તમારું મેન્ટેન થઈ જાય, ઘટી જાય પછી તમે નાખી શકો છો. અને આ બધું તમારે જેટલું તમને ગમે એટલું નાખવાનું, પછી તમારી ક્વોન્ટિટી પ્રમાણે નાખવાનું થોડું 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 થોડું. અમે આ ખીચડી થોડીક વધારે બનાવશું, કદાચ છોકરાએ નાખશે અમારે થોડીક બનાવશું ક્વોન્ટિટીમાં. એમ થઈ ગયા, રોટલો નાનો કરી નાખશો, અમે હાજરી લઈશું અત્યારે. ધીમા ગેસ પર આને સાવ ઓછું કરી નાખો, તેલ સાવ ઓછું છે એટલે થોડુંક દાજવા કરશે. તમને બહુ એવું લાગે બહુ દાજ દાજ કરે છે તો પછી પાણી રેડી દેવાનું તમારે, બધા મસાલા ફટાફટ નાખીને પાણી રેડી દેવાનું, પાણીમાં જ તમારે થવાનું બધું. આમ જ છે બાપુ, તે આમાં નાખી દીધું મીઠું, હું થોડું થોડું લઉં છું એટલે વધારે થાક. નાખી દીધી મેં હળદર, આ ત્રણેય વસ્તુ મેં નાખીને ચડતા વાર નહીં લાગે. બટેટું હોય તો ચડતા વાર લાગશે, પણ આ ત્રણેય વસ્તુને ચડતા વાર નહીં લાગે એટલે બધું નાખું છું. અને જેને કોરું મરચું ફાવે એ કોરું લાલ લાગે, જેને ખાંડેલું ફાવે એ ખાંડેલું લાગે. અને જો આમાં ખાંડ કે એવું કંઈ વસ્તુ યુઝ કરવા નથી, તમને ઈચ્છા હોય તો ગોળ હું કહું છું એના જેમ થોડો ઘણો નાખી શકો. ગળાની આદત હોય તો, હું ખીચડીમાં ગોળ નાખતી નથી એટલે તમારે કોઈને જો કોઈને આદત હોય. હવે આમાં તેલ ઓછું છે એટલે પાણી એવું લાગે તો મસાલો નાખીને ફટાફટ રેડી જ દેવાનું છે. એમાં મરચું, મીઠું ને હળદર, ખાંડેલું મરચું એટલું મેં ત્રણ વસ્તુ નાખી દીધું છે. ટમેટા, ડુંગળી ને લીલા મરચા, આ વસ્તુ એવી છે કે તરત સડી જાય છે. અને બે વાર લાગતી નથી. તો એટલું પાણી નાખ્યું છે મેં, હમણાં પછી થોડીક વારનો ઊંઘ આવશે એટલે હું ઓટ્સ નાખી દઈશ. અમારે બધાની થઈ જાય છે ખીચડીમાં, એકની નથી થતી, અમારે બધાની ચારેની થાય છે. દસ તો થોડું ઘણું થાય પણ અમારે ત્રણની તો ખાસ, અમે ત્રણે ખીચડી થાય છે એટલે એટલી ક્વોન્ટિટી હું બનાવું છું, તમે તમારી રીતે ક્વોન્ટિટી કરી નાખો બરોબર. ચલો હવે પાણીને ઉકળે ત્યારે હું ઓટ્સ એડ કરું, ત્યારે હું તમને બતાવું. ચલો એટલું જ લીધું છે તેલ મેં, અને આ બને છે અમારા સેવ ટમેટાનું શાક બાજુમાં. કેમકે ખીચડી તો કદાચ મારે એક ના આવશે પણ ભાવ વધારે શાક જોઈશે એટલે એ ઓછા તેલમાં છે, આ ડાયટનું જ શાક બને છે. કારણ કે સેવમાં પાછી તેલ તળેલી જ હોય તેલ માટે. અમે સેવ ટમેટાનું શાક બને ત્યાં સુધી ઓછું જ કરીએ છીએ, કંઈક બહુ એટલું બધું ઇમરજન્સીમાં ઉતાવળ હોય તો જ કરીએ છીએ. રાજે સાઈડમાં ખીચડી છે એટલે બનાવી નાખીશ, પણ આમાં તેલ હા ઓછું જ હોય એટલે એની કાંઈ વાંધો નથી. સેવ ચણાની આવશે પણ તળી ગઈ તો આમ એટલે એ હોય તો ઓછું હોય બધું. તો એના માટે મેં સુધારી લીધો છે ટમેટા ડુંગળી મિક્સ, સેવ ટમેટાના શાકમાં પણ ટમેટા ડુંગળી મિક્સ. અમારા ભૂમિતભાઈને બનાવ્યા છે, કેમેરામેન અત્યારે અમારા ભૂમિતભાઈ શૂટ કરે છે. આ બાજુ ઓટ્સની ખીચડી તૈયાર થઈ જશે, હમણાં હું તમને બતાવું છું ઓટ્સ કઈ રીતે નાખો. એમ આમાં પાણી રેડી ના હોય, આમે ઉકળવા દઈશ તો એમાં ઓટ્સ નાખી દઈશ,
એમાં ઓટ્સ નાખીને કરી દઈશ તો આમ કોઈ સેવ નાખી દઈશ અને પછી છેલ્લે રહેશે અમારો એક રોટલો. જો આટલા ઓટ્સ ને લઈ લીધા છે અને આ ઓટ્સ આની અંદર નાખી દઈશું. અને ચડતા સેજેવા નહીં લાગે. આ આપણી મેગી છે, 2 મિનિટ્સ મેગી. આપણે એમ સમજવાનું આપણી હેલ્ધી મેગી. આ બધા મેગી ખાય છે એ અનહેલ્ધી હોય છે, આપણે હેલ્ધી ખાવાની. આપણે હેલ્ધી ખાવાની પણ સન્ડે કઈ વાર જ લેવાનું, આપણે ખાવું હોય ને કંઈ પણ વસ્તુ. ચાલો અમારો રોટલો બનવા માંડ્યો છે, હવે પૂરો થઈ ગયો એમ તો બનીને. જો સેવ ટમેટાનું શાક તૈયાર થઈ ગયું છે. આ શાકની એવું બધું રેસીપી તમારા ઘરે બનતી જ હોય છે એને ન ઓલું, પણ એમાં એવું છે કે હું તમને એ બતાવું છું કે હું તેલ કેટલું વાપરું છું. બાકી શાક બધા જે બનતા હોય બધાને ઘરે બનતા જ હોય, સેવ ટમેટા શું બધા શાક તો બધાને આવડતા જ હોય, પણ એની અંદર હું તેલ કેટલું યુઝ કરું છું એ હું તમને બતાવું છું કે આપણા માટે કેટલું હેલ્ધી રહેશે. આ ખીચડી બની ગઈ છે, ચોટવા લાગી ઠીક છે, ફટાફટ થઈ જ જાય છે. ખીચડી કંઈ વાર નહીં નાખતા, ધીમા ગેસે હવે થોડીક વાર ખર્ચાવા દઈને આ ખીચડી આપણી તૈયાર છે. આ રીતે હું ખીચડી બનાવતી ને આ રીતે ખીચડી હું ખાઉં છું. અને આગળ ઢીલી ઢીલી છે, હમણાં થોડી વાર પર ઠંડી થાય ને તો વધારે કડક થઈ જશે. અને આ મેં કીધી દીધા તમારા પાપડ આજે વધારે થઈ ગયા છે, થોડા નાના નાના છે એટલે વધ ખાય છે બધા. હવે મોટાનું પેકેટ હું લાવી છું, પણ મેં નાના તોડેલા છે, પૂરા થાય પછી જ તે અનુસાઈન પાપડ નાની સાઈઝના પેકેટ જ લઉં છું, કેમ કે પછી કોરા પડી જઈશ, કોઈ ડબ્બા મૂકી દઈ તો પ્રોબ્લેમ નહીં થતી, નહીતર કોરા પડીને ભટકી જઈશ. પણ તો એ નાના સારા પેકેટમાં પાપડ તમે ગમે ત્યારે ભૂખ લાગે તો આડા ટકે તમે શેકીને ખાઈ શકો છો. પાપડ હેલ્ધી છે ને, શેકેલા તળેલા નહીં. સારું તમને બધાને જે હું આ બતાવું છું એ શાક તો બધાને ઘર બનતા હોય, પણ હું કહું છું એમ તેલ માટે જ હું તમને બતાવું કેટલું તેલ યુઝ કરું. બાકી મસાલા તમે બધા જે યુઝ કરતા હોય એમ જ કરવાનું. અને જાજુ પાણીમાં બનાવવાનું હોય ને એટલે તમે તેલ થોડુંક નાખો ને તો ચાલ, નો ટેસ્ટી થાય ત્યાં એની ટેસ્ટીની જરૂર નથી. અને હજુ મેથી આપણો વજન ઉતારે છે, કોઈક મેથી પલાળી મેથીનું પાણી પીવે. મેથી કોફી વચ્ચે ભાવેશ પીતા, મેં તો નથી પીધી, પણ મેથીનું શાક જરૂર અમે બનાવતા. એ શાક હું તમને બતાવીશ કે કેવી રીતે બનાવવું ગોળવાળું. જો ફ્રેન્ડ્સ બની ગઈ છે અમારી ખીચડી, આ ઓટ્સની ખીચડી છે જે બહારથી રેડીમેડ આવે ને, એના ગાજર ને એવું બધું નાખેલું હોય ભાવે નહીં આપણને, એટલે હું આ ઘરે આવી રીતે બનાવું છું. બટેટા નહીં નાખવાના અંદર. આ સેવ ટમેટાનું શાક છે, ડુંગળી પાપડ અમારે આવી ગયો છે, રોટલો બની ગયો છે, મેં પાપડ લઈ લીધા છે, તે ભલે પાપડ લઈ લીધા. અમારા 10 ભાઈ જો બેસી ગયા છે, બધા બેસી ગયા છે, ભાવેશ ને બધા એ જમવા આવી ગયા છે, ભૂમિત ગયો છે. અત્યારે દીવાબત્તી કરવા, મેં પહેલાં દીવાબત્તી કરી લે, મારે વહેલા જમવાની આદત છે. આજે તોય તે 10-15 મિનિટ મોડું થઈ ગયું છે અને હું તમને બતાવું છું. આ મારી ખીચડી જો લઈ લીધી છે, તમે ખીચડી થોડીક વધ લઈ શકો છો, ઓટ છે એટલે કોઈ પ્રોબ્લેમ નથી. આજે ખીચડી છે ને એટલે હું રોટલો નહીં ખાઉં, કેમ કે ખીચડીમાં ઇનફ છે, ખીચડી ખાઈ લેશું થઈ જશે મારે, કેમ કે મેં મૂકી દીધેલું છે એટલે મારે ચાલે. પણ તમે લોકો જો ચોથા ભાગનો રોટલો ખાવ, સાઈડમાં ખીચડી થોડીક જ ખાજો, પેટ તો ફૂલ કોઈ નહીં કરતા. હજે કહું છું, ભલે તમે ખાતા હોય ને એના કરતાં 4-5 બટકા ઓછું લેજો, ધીરે ધીરે પછી પાસે 4-5 બટકા ઓછું લેજો. ફૂલ પેટ કરશો એટલે આ તમારી પ્રોબ્લેમ એની એ જ રહેશે, એમાં કોઈ ફેર નહીં પડે. તમારે જમવા ઉપર જ તમારે ફોકસ કરવાનું છે તમારે, પણ પેટ તમારે ખાલી રાખવાનું છે કોઈ પણ વસ્તુમાં. પાણી પીવો તો બાટલો બનાવી નાખો, એના પર તમારું નામ લખી નાખો, આખો દિવસમાં 2 ઘૂંટડા પીવો એવી રીતે. ચાલો હાલો આગળ હું તમને કન્ટિન્યુ બતાવું છું. મારે ખીચડીની અંદર ઉપર સેવ ટમેટાના શાકને એવું નાખીને ખાઈશું, જેટલું નાખવું એટલું. રોટલો કાઢી નાખું છું પણ એની જગ્યાએ ખીચડી લઉં છું, પણ ખીચડીમાં શાક એડ કરીને ખાઈશું, મને ભાવશે તો. આમાં બધો મસાલા છે જ, પણ તમને નો ભાવ તો મોળો ખાઈ શકો છો એવી રીતે. સારું આગળ બતાવું તમને ફ્રેન્ડ્સ, આ ખીચડી છે, ખીચડી અંદર મેં નાખી દીધું છે શાક ને, હજુ શાક નાખવું હોય તો ચાલશે ને, ખીચડી લાડ છે. પણ ખીચડીની ક્વોન્ટિટીની હું તો ઓછી રાખીશ, તમે ખાઈ શકો છો, હેલ્ધી છે ખીચડી. જો મારે ભૂમિતે લઈ લીધી છે, ભાવેશે લીધી છે, મેં લીધી છે. 10 ભાઈ એક એવા છે ને ઉગાડા, ભૂમિત જો મારા ભૂમિતે ખીચડી લઈ લીધી છે, ભાવેશે લઈ લીધી છે, મેં લઈ લીધી છે. એમાં 10 ભાઈ 10 આમ ફરી જાવ બેટા, આપણે તો તને જ લઈને દર્શુભાઈ ખાય છે ને, એ ખીચડી ખાય નહીં કોઈ દિવસ. કા દર્શ નૂડલ્સ જો એને હું લીધું છે, નૂડલ્સનું શાક કે જો મારા ઘરે સેવનું શાક ઓછું થાય ને એટલે નૂડલ્સનું કહે છે. સારું હાલો, જો કન્ટિન્યુ રાખજો તમે, અને 1-2 દિવસ 3 દિવસ એમ જોતા રહેજો, તમને ખબર પડી જાય. સોમવાર પાપડ 10 પાપડ આવે. સારું, તમે જો આ ખીચડી શરૂ કરો ને ખાવાનું તો બપોરે ખાઈ શકો છો. પછી બધા જમી લીધું છે, હવે અડધી કલાક પાણી હું નહીં પીવું,
અને ખાધા પહેલા મેં જ્યુસ પી લીધું હતું અડધી કલાક પહેલા, અડધી કલાક પહેલા પાણી નહીં પીવાનું, જેમાં પછી અડધી કલાક પછી નહીં પાણી પીવાનું. ફ્રૂટને એવું ખાવ તો 5 મિનિટ રહીને પાણી પી શકો છો, પણ અનાજ કોઈ પણ વસ્તુ, આ ઓટ્સ કોઈ પણ વસ્તુ એવું ફીટ પેટમાં નાખો એટલે પાણી થોડોક ટાઈમ ખમી જજો. પાણી ન પીતા પાછળ પાછળ એનું ખાસ ધ્યાન રાખજો. અને કોઈક કહે છે મને કે એક્સરસાઇઝ કહો, તો એક્સરસાઇઝનો ટાઈમ મારે અત્યારે નથી રહેતો, થોડોક સ્કૂલ શરૂ થાય ત્યારે હું બતાવી શકું. અત્યારે તમે ડાયટ પર જો, કંઈ વાંધો નહીં આવે, તમે થોડુંક લૂઝ થઈ જાય પછી એક્સરસાઇઝ કરશો એટલે હાલશે, તમારા બોડીને શેપ જ આપવાનું છે ત્યારે. અને હજુ એક જણ એમ પૂછતા હતા કે ભાત કે રોટલી ખવાય કે નહીં, ખાવું તો ક્યારે ખાવું, તો ભાત કે રોટલી મેં તો નથી લીધું, ભાત રોટલી બધું મેં મૂકી દીધું હતું, મેંદો બેંદો બધું. જો તમને એટલું બધું જ આદત હોય ને બહુ ઈચ્છા થતી હોય તો તમે રવિવાર આવે ત્યારે એ ટાઈમે તમે લઈ શકો છો, રવિવાર જે આપણે રાખ્યો છે. બાકી ભાત કે રોટલી લેવાની નથી. અને જો તમને એટલું બધું હોય તો રોટલી સ્કીપ કરી નાખો અને એની જગ્યાએ ભાત ખાઓ, અને ભાત બંધ કરો તો રોટલી ખાઓ, એવું કરો. થોડું થોડું લ્યો કા, અને એ ફૂલ નહીં, થોડું થોડું લ્યો તમે, એવી આદત રાખો. તમે તમારા ઘરમાં શું બને છે શું નહીં એના ઉપર તમે તમે અમસ્તુ ગમે તે ખાઓ ને તમે ફૂલ પેટ નહીં થાવ ને તો વાંધો નહીં આવે, પણ જાજુ હેલ્ધી ઉપર આવો. અને હેલ્ધી ખોરાક તમે ખશો ને તોય તમારે ફૂલ નથી થવાનું. હેલ્ધી આ હેલ્ધી છે ને, આ મને કંઈ નહીં વાંધો આવે એમ કરી ફૂલ થઈ જાય એટલે જાજુ ખાઈ, ક્વોન્ટિટીમાં ક્વોન્ટિટી ઓછી જ કરવાની છે ધીરે ધીરે, ભલે પછી હેલ્ધી હોય. મગ પણ કેમ ન હોય, મેં કર્યું એના જેમ ઓછું તો કરવું જ પડશે તમારે બધાને. ચાલો, હિંમત નહીં હારશો અને આગળ ને આગળ થોડું થોડું, ભલે 2 ચમચી ઓછું થાય તમારાથી હું એમ નહીં કહેતી તમે એક સાથે ઓછું કરી નાખો, ઓછું કરો પણ તો ધીરે ધીરે કરો. જેમ જેમ તમને તમારી બોડીને આદત પડતી જાય તમારી રીતે, તમને એમ થાય કે મારે અત્યારે આદત પડી જાવ મારે અત્યારે ઓછું કરવું છે એમ, કોઈ કે અને ઓછું થઈ જાય એમ નહીં, તમારે તમારા મનને જ મક્કમ કરીને આ ઓછું કરવાનું છે તમારી જાતે જ. અને જો જમવા બેસો, કોઈ કહે છે માથી ભૂખ્યું નથી રહેવાતું, આખો રોટલો ખવાઈ જાય, તો તમે ફેમિલી સાથે બેસો છો, થોડોક દિવસ થોડુંક અલગ કરી નાખો પણ તમારો, અને ડીશ અલગ બનાવીને જ બેઠો કે મારે એટલું જ ખાવાનું છે, એટલી ડીશ લઈને જ બેસું બીજી વાર નહીં. અને કિચનમાં જેને ખાવાની આદત હોય મારા જેમ પહેલાં મારે હતી એવી, તો તમે છોકરા હોય એટલે આપણે એનો નાસ્તો રાખવો જ પડે, તો આપણે એવું કહ્યું હોય ને આપણે ખવાઈ જતું હોય તો એ નાસ્તાને તમે એવા ડબ્બામાં મૂકો એવી જગ્યાએ ઊંડો મૂકો કે આપણે ઇઝીલી ન લઈ શકે. રસોઈ બનાવતી વખતે જ્યારે છોકરા માંગે ત્યારે જ આપણે અંદરથી એને કાઢીને દેવાનો રહે, અને આપણે એ અંદર એવી જગ્યાએ મૂકો જે ઇઝીલી આપણે સામું ન આવે. ઇઝીલી આપણી સામું શું આવવું જોઈએ, વટાણા અને ફ્રૂટ પાઇનેપલ કોઈ પણ ફ્રીજમાંથી ઇઝીલી હાથમાં આવી જાય એવું કટ કરીને રાખી મૂકવાનું. અમે ફ્રૂટને એવું લઈ લીધું છે, બધા બેસી ગયા છે જો આ બાજુ ભૂમિત દર્શ બધા, અને મેં અત્યારે ફ્રૂટ લઈ લીધું છે. વાગી ગયા છે 11, જેને નિંદર ન આવતી હોય થોડાક મોડેથી ફ્રૂટ ખાય અને 5-10 મિનિટ રહીને ઇમેજ પીને તરત સુઈ જાય એટલે ફ્રૂટ ખાઈ લેવામાં કાંઈ વાંધો નથી. આ અને જે રાત્રે ફ્રૂટ ખાય ને જાજુ આ જ ફ્રૂટ રાખજો, તરબૂચ ને પાઇનેપલ ખાસ કહું છું. બીજા ફ્રૂટ તો અમારે જરૂર ઓલું હોય ને તો જ અમે ખાઈએ છીએ રાત્રે, નહીં તો રાત્રે આ ફ્રૂટ જ ખાઈજો. સુવાની થોડીક વાર હોય ત્યારે જ આ ખાઈ લેવા એટલે તમને રાત્રે નિંદર આવી જાય આરામથી. અને આ ખાઈને 5-10 મિનિટ રહીને ઇમેજ પી લેવાની એટલે જોજો. અને જેને જેને વજન ઘટે તો એ મને કહેજો કે મારું ઘટ્યું છે આજે એમ, અને મારાથી ઘટ્યું મારા મારી કીધેલી મેથડથી ઘટ્યું એ મને કહેજો પાછા. અમુક એવું કન્ફ્યુઝ થઈ જવાય છે કે કોઈ કેમ કહે છે કે મારું એટલું ઘટ્યું છે પણ એ ક્યાંક બીજાના કોઈ બ્લોગ જોયા હોય કે એમાંથી ઘટ્યું શેમાંથી ઘટ્યું એ આઈડિયા ન આવે, એટલે તમે મને ખાલી કહેજો કે મેં જે મેથડ બતાવી એનાથી ઘટ્યું છે એમ, તો મને ખબર પડે કે હું તમને આ કહું છું બધું મારું કામ લાગે છે મને કંઈક ઉપયોગમાં આવે છે. મેં કર્યું છે તો બીજાને પણ કરાવી શકું છું એમ મને થાય. અમારે અહીંયા 2 જણે કર્યું છે. જો ફ્રેન્ડ લઈ લીધી છે ઇમેજ, એટલી હશે કે ગરમ પાણીમાં ભાવે ઘૂંટડે ઘૂંટડે પીએ કે પણ હું ઘૂંટડે ન પીએ, હું એકાર જ પી જાઉં. એક જણે સિંધ્યું હતું કોમેન્ટમાં આપ્યું છે કે તમે કમેન્ટ કરીને એમાં કીધું છે કે તમે સંસળ અંદર નાખો, સંસળ નાખો, સોલ્ટ નાખો, એમ તો સારું રહે. તમે કાલે નાખ્યું હતું થોડુંક તો ટેસ્ટ થોડુંક બેટર રાખ્યું, થેન્ક યુ તમે કીધું એ બદલ. હું નાખું છું ભાવેશને આજ નથી કીધું, એને નથી નાખ્યું એમને પી ગયા. જોઉં છું આજે નાખું છું, કાલ બેટર લાગ્યો હતો. આજ હિમેજ એમ થોડીક વધારી છે, મને હિમેજ પછી એટલું બધું ઓલું નહીં થતું એટલે થોડી થોડી વધારી દીધી છે. તો જો તમને હિમેજમાં એવું લાગે કે પેટ સાફ બરોબર નહીં થતું તો તમે હિમેજ વધારી દેજો, 1.5 ચમચી પોણા 2 ચમચી તમે પી શકો છો, એમાં કંઈ પ્રોબ્લેમ નથી. પણ બહુ ઓલું લાગે તો થોડુંક ઓછું રાખવાનું એવી રીતે કા. અને કાલે તમને છે ને ગોળવાળી ચાની રેસીપી કાલના બ્લોગમાં બતાવીશું મેં, આજના બ્લોગમાં નથી. એવું થયું તમારો મેસેજ વાંચ્યો, તમારું મોડું થઈ ગયું હતું. અને મેથીનું શાક ને એવું લઈશ તમને, ધીરે ધીરે બધું બતાવીશ. તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને આ પીધા પછી પાછળ એ તમે વટાણા ખાઈ લેજો તરત, તમને ઓલું ન થાય. પણ પ્લેન પાણી ન પીતા, હિમેશ પીધા પછી સાદું પાણી ઉપર નહીં પીવાનું, એના પર વટાણાને એવું ખાઈ લેજો થોડું થોડું, કંઈક વટાણા છે કોઈ ફ્રૂટનું ભટકું નાખી દીજો મોઢામાં, એવું કરી દીજો. સારું, ચલો, થેન્ક યુ.